ગિરનારી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં 2 ટેબલસ્પૂન ફોતરાવાળી મગની દાળ, 2 ટેબલસ્પૂન ચણા દાળ અને 2 ટેબલસ્પૂન તુવેર દાળ ઉમેરીશું. અહીંયા તમે તમારી પસંદની કોઈ પણ દાળ લઈ શકો છો અને હવે તેની સાથે જ 1/2 કપ ખીચડિયા ચોખા ઉમેરીશું. અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ ઉમેર્યા પછી વાટકો આખો નથી ભરાણો, થોડો અધૂરો છે. આ માપ યાદ રાખવાનું છે કેમ કે આ જ માપથી આપણે પાણી પણ એડ કરવાનું છે. હવે આ દાળ ચોખાને મોટા બાઉલમાં લઈ તેને ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લેશું. દાળ ચોખા ધોવાઈ જાય ત્યાર પછી આપણે જે બાઉલના માપથી દાળ ચોખા લીધા હતા તે જ બાઉલના માપથી 4 બાઉલ પાણી ઉમેરીશું. હવે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા મગફળીના બિયા ઉમેરીશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને 1/2 થી 1.25 કલાક માટે પલળવા દેશું. આ દાળ ચોખા પલળે ત્યાં સુધીમાં ગિરનારી ખીચડી માટેના બધા જ શાક સમારીને તૈયાર કરી લેશું. બધા શાક સુધારાઈ જાય ત્યાર પછી હવે દાળ ચોખાને ચેક કરીએ તો જોઈ શકાય છે કે તે થોડા થોડા પલળી ગયા છે. તો હવે આ દાળ ચોખાને પાણી સાથે જ કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આ દાળ ચોખાની સાથે આપણે બધા જ શાક ઉમેરીશું, જેમાં થોડા લીલા વાલ, થોડી લીલી તુવેર, લીલા વટાણા, ઝીણા સમારેલા બટેટા, ઝીણા સમારેલા ગાજર, ઝીણું સમારેલું ફ્લાવર અને ઝીણી સમારેલી દૂધી ઉમેરીશું. અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે કોઈ પણ શાક વધુ ઓછા ઉમેરી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન ખાંડ અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું. અને હવે આપણે અગાઉ જે બાઉલના માપથી પાણી લીધું હતું તે જ માપથી 1 બાઉલ પાણી ઉમેરીશું. તેને મિક્સ કરી લઈ કુકરનું ઢાંકણ બંધ કરીશું. હવે કુકરને ગેસ ઉપર મૂકી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કુકરમાં 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી તેને બાફી લેશું. કુકરમાં 5 વિસલ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ કુકરને સાઈડમાં રાખી દેશું, જેથી કરીને કુકરમાં જો એરનું પ્રેશર હોય તે નીકળી જાય. અને હવે ખીચડીના વઘાર માટે ગેસ ઉપર 1 કડાઈ મૂકી તેમાં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી તેને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું. રાઈ ફૂટી જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી 1/2 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પકાવીશું. ડુંગળી સંતળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને મારી નવી નવી રેસિપીઝ જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના 2 આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આ રીતે ડુંગળીનો ગોલ્ડન કલર થવા લાગે એટલે તેમાં 1/4 કપ જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. આ આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવા માટે મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે, કેમ કે આપણે આ ખીચડીમાં લાલ મરચાંનો વધારે ઉપયોગ નથી કરવાના. તેને સરસથી મિક્સ કરી લઈ 1.5 થી 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. 1.5 મિનિટ જેવું આદુ મરચાં લસણની પેસ્ટને સાતળ્યા પછી હવે તેમાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર
અને એક ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરો પાવડર ઉમેરીશું અને આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈશું. મસાલા સરસથી મિક્સ થઈ જાય એટલે તરત જ તેમાં અડધો કપ ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું અને હવે તેને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને પકાવી લઈશું. ટમેટા પાકતા હોય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું જેથી ટમેટા થોડા જલ્દી પાકી જાય. થોડી વાર ટમેટાને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ટમેટા પાકી ગયા છે અને સાઈડમાં આપણે જે ખીચડી બાફવા મૂકી હતી તેમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે. તો તેને ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખીચડી પણ સરસથી પાકી ગઈ છે. તો તેને એકવાર ચમચા વડે સરસથી હલાવી લેશું અને ત્યાર પછી આ ખીચડીમાં તૈયાર કરેલા મસાલા સાથે કડાઈમાં ઉમેરી દેશું અને તેની સાથે જ 1/4 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ખીચડીને ચમચા વડે હલાવતા હલાવતા 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. 2 મિનિટ જેવું ખીચડીને પકાવ્યા પછી હવે તેમાં 1/2 થી 1 લીંબુનો રસ ઉમેરીશું અને આ સમયે ખીચડીને ટેસ્ટ કરીને જો તેમાં કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તેને પણ ઉમેરી દેવા અને તેની સાથે જ 1/4 કપથી 1/2 કપ જેટલી ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ખીચડીને 1 થી 1.5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી પકાવીશું. 1.5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ખીચડી કેટલી મસ્ત કલરફુલ બની છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો ફટાફટ આ કલરફુલ એવી ગરમા ગરમ ગિરનારી ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણા ભાજીથી ગાર્નિશ કરીને દહીં, પાપડ અને ડુંગળી સાથે સર્વ કરીએ. આ ગિરનારી ખીચડી બનાવતી વખતે તેમાં તમે તમારા મનપસંદના કોઈ પણ શાક ઉમેરી શકો છો. આ ખીચડીમાં દાળ અને બધા જ શાક હોવાના લીધે તે ખૂબ જ હેલ્ધી છે. તો તમે પણ આ રીતે એકવાર ગિરનારી ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.